લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે. આગામી 23 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા છે. મુખ્યમંત્રીએ મેઘરજમાં ચૂંટણી સભાને સંબોધી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ચૂંટણીની તારીખે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પ્રસાર તેજ થયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં આસપાસના તાલુકાના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે જ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના મંત્રી કનુસિંહ ઠાકોર સહિત 8 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ તમામ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ચૂંટણી સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હતાશ થઈ ગઈ છે, માટે મુદ્દાઓની વાત નથી કરતી. કોંગ્રેસના લોકો નિરાશ છે, હતાશ છે, એટલે મુદ્દાઓની ચર્ચા કરતા નથી. આચારસંહિતા ભંગની નોટિસ, આચારસંહિતા ભંગની ફરિયાદો, રોદણા રોવા, ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવાને બદલે મોઢું સંતાડીને ફરે છે. કોંગ્રેસ નેતા વિહોણી એક ડૂબતું નાવ બન્યું છે, એટલે ચારેય તરફ લોકો કોંગ્રેસ છોડી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.